સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું નવી રીતે ઝટપટ બની જાય એવા મસાલેદાર ભરેલા ભીંડા. એકદમ સિમ્પલ એવો મસાલો બનાવી અને ચટપટા ટેસ્ટી એવો ભીંડો જો આ રીતે બનાવશો તો બીજી બધી રીત ભરેલા ભીંડાની ભૂલી જાઓ, એવો સિમ્પલ બને છે. જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે. તો ચાલો બનાવીએ નવી રીતે મસાલેદાર ભરેલા ભીંડા. એના માટે મેં અહીંયા 250 થી 300 ગ્રામ વચ્ચે એટલો ભીંડો લીધો છે. ભીંડાને ધોઈ કોરો કરી અને આ રીતે આપણે એકદમ ડ્રાય થઈ જાય પછી ઉપર નીચેનો ભાગ બધા ભીંડાનો આ રીતે કટ કરી લઈશું. આ રીતે કટ થઈ જાય એટલે હવે આપણે એને વચ્ચેથી ભરવા માટે આ રીતે કટ કરીશું. તો આ રીતે તો છેક સુધી આપણે એને નહીં કટ કરીએ, માત્ર આ રીતે મસાલો ભરાય થોડો અમથો એટલો જ કટ આપીશું. તો આ રીતે બધા ભીંડાને હું તૈયાર કરી લઈશ. ભીંડા તૈયાર છે, હવે આપણે એનો મસાલો બનાવીશું. એના માટે એક પેનમાં મેં 3 ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ લીધો છે. એને આપણે સ્લો ફ્લેમ પર સુગંધ આવે ત્યાં સુધી શેકવાનો છે. લગભગ 3 થી 4 મિનિટ મીડિયમ ફ્લેમ પર શેકો તો માત્ર 2 જ મિનિટમાં એકદમ સારો એવો શેકાઈ જશે. તો સતત હલાવતા રહેવાનો જો મીડિયમ ફ્લેમ પર તમે શેકવાના હોય તો. તો આ રીતે હલકો એનો કલર બદલાઈ જાય એટલે આપણે ચણાના લોટને, તો તમે જોઈ શકો છો થોડો આ રીતે કલર બદલાઈ જાય એટલે આપણે એને એક બાઉલમાં લઈ લઈશું. અને હવે આપણે એમાં બીજા મસાલા ઉમેરીશું. 1 ટેબલ સ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટેબલ સ્પૂનથી થોડું ઓછું લાલ મરચું પાવડર કે પછી સ્વાદ તમારે જોવે એ રીતે, 1/2 ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન આમચૂર પાવડર, તો ડ્રાય મેંગો પાવડર જે કહેવાય એ મેં લીધો છે, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીશું અને 1 ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી દઈશું. તો આ મસાલો આટલા ભીંડા માટે નથી, વધારે જો બચી જાય તો તમે ઉપરથી પણ છાંટી શકો છો અને બચે તો તમે એને એક ડબ્બામાં ભરી મૂકી પણ શકો છો. તો આ રીતે તેલ ઉમેરી એકદમ સારી રીતે મેં મિક્સ કરી દીધું છે. હવે આપણે એમાં મીઠું ઉમેરી દઈશું. તો મીઠું સ્વાદ પ્રમાણે 1 ટીસ્પૂનથી થોડું ઉપર. તો આપણે ભીંડામાં મીઠું નથી ઉમેરવાનું, જે પણ ટેસ્ટ હોય એ આ મસાલામાં જ આપણે ઉમેરીશું. હવે જે આપણે ભીંડાની શીંગ તૈયાર કરી છે એમાં આ રીતે મસાલો, તો માત્ર 1 ચપટી જેટલો જ, એકદમ આપણે વધારે પડતો નથી ભરવાનો. આ રીતે થોડો અમથો તમે સ્પ્રેડ કરી શકો એટલો જ મસાલો આપણે આ રીતે ભરીશું. તો આ રીતે હું બધા જ ભીંડાને ભરી લઈશ. તો આ રીતે તમે જોઈ શકો છો એકદમ આ રીતે સૂકો હોય એવો જ મસાલો રહેવો જોઈએ. તો બધા ભીંડા મેં ભરી લીધા છે. હવે આપણે ભીંડાને વઘારી લઈશું. તો ભીંડાને વઘારવા માટે મેં 1 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કર્યું છે. તેલ ગરમ થઈ જાય એટલે 1/2 ટીસ્પૂન જેટલો અજમો ઉમેરીશું. અજમાને હલકો સતળાવા દઈશું, થોડો સતળાય એટલે જે ભીંડો આપણે તૈયાર કર્યો છે સ્ટફિંગવાળો એ આ રીતે છૂટો છૂટો ગોઠવી દઈશું. તો આ રીતે મેં ગોઠવી દીધો છે. આપણે એને ખુલ્લો જ પહેલાં 1 થી 2 મિનિટ જેવો એક સાઈડથી સાતળીશું. 1 થી 2 મિનિટ જેવું થાય એટલે આપણે બીજી સાઈડ આ રીતે ફેરવી બીજી સાઈડ પણ એને સાતળી લઈશું. તો પહેલાં ખુલ્લો તમારે 5-1 મિનિટ જેવો સાતળી લેવાનો, પછી થોડો ભીંડો તમને લાગે કે સતળાઈ ગયો છે પછી જ આપણે એને ઢાંકીશું. તો હવે હું એને ઢાંકી 4 થી 5 મિનિટ માટે થવા દઈશ. ગેસની ફ્લેમ સ્લો રાખીશું. જ્યારે સાતળ્યો ત્યારે મેં થોડી મીડિયમ ફ્લેમ પર સાતળ્યું છે. તો અહીંયા નોનસ્ટિક પેન છે એટલે બહુ ચીપકશે નહીં. હવે જે મસાલો ભરતા બચ્યો હતો એ પણ મેં ઉપરથી આ રીતે ઉમેરી દીધો છે, મિક્સ કરી દઈશું. તો આ રીતે મેં ભીંડો બધો એક સાથે નથી ઉમેર્યો, મેં 2 વાર થોડો થોડો ભીંડો કરી સાતળ્યો છે. તો આ રીતે હવે ભીંડો તમે જોઈ શકો છો લગભગ 1 ટાઈમ ભીંડાને થતાં 10-1 મિનિટ જેવું લાગશે. આ જ રીતે આપણે બીજા બચેલા ભીંડો છે એને સાતળી લઈશું. તો ભીંડો તમે જોઈ શકો છો એકદમ મસાલેદાર ટેસ્ટી એવો બન્યો છે. આ રીતે જો તમે ક્યારેય ન બનાવ્યો હોય તો આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. હું ગરમ ગરમ મેથીના પરાઠા સાથે એને સર્વ કરી રહી છું. તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.